હવે 11મો પ્રશ્ન આપેલો છે, અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેમાં પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરો। જો ત્રણ વસ્તુ તમારે આમાં કરવી જોઈએ કે પહેલા તો અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ તમારે લેવો જોઈએ, એની ચર્ચા પણ કરવી જોઈએ કે એના બંધારણમાં હશે શું। ત્યારબાદ બીજો મુદ્દો આ આવશે કે પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો જે પ્રક્રિયા થતી હશે એ પ્રક્રિયા તમારે સમજાવવાની થશે। હવે પ્રક્રિયા પૂરી થાય પછી એમાં જે પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એની તમારે ચર્ચા કરવાની છે। એટલે પ્રશ્ન વાંચશો તો એમાંથી ના તમને મુદ્દાઓ મળશે। પહેલાં અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ લઈ લ્યો, એની ચર્ચા કરો, એને સમાન વિદ્યુત ક્ષેત્ર અથવા તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તમે મૂકી દો એટલે જે પ્રક્રિયા થાય એ પ્રક્રિયાનું વર્ણન કરો, અંતે એમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય એની ચર્ચા કરો। રેડી, આ ત્રણ મુદ્દાઓ તમારે લખવા જોશે। હવે પહેલો મુદ્દો, મારી અગર અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ એને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકું એ પહેલાં કયા પ્રકારનું બંધારણ ધરાવતો હશે એની ચર્ચા મારે પહેલાં કરવી જોઈશે, કારણ કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકું ને એ પહેલાંની પરિસ્થિતિ મને ખબર હોવી જોઈએ, અને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં પછી એમાં હું ફેરફાર થયો ને ખબર પડે, તો શરૂઆતની સ્થિતિ જ ખબર ન હોય તો વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દઉં તો પછી એમાં હું ફેરફાર થયો એ ખબર ન પડે। એટલે વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યા પહેલાંની આખું બંધારણ છે અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થનું એ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો પહેલાં વહેલા અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ લઈ લો, તો આગળ ક્વેશ્ચન આવી ગયો છે બરાબર, ડાયલેક્ટ્રિક પદાર્થ એટલે શું અને ધ્રુવીય અને અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ સમજાવો બરાબર। એ જગ્યા ઉપર ટૂંકમાં અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થની માહિતી મેં તમને આપી દીધી છે। કોને કહેવાય? તો કે જે પદાર્થના પરમાણુમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભારની ગોઠવણી એ પ્રકારની હોય કે એના કેન્દ્રો એકબીજા પર સંપાત થતા હોય, એટલે કે એમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ન મળતી હોય તો તે પદાર્થને અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ કહેવામાં આવે છે। આ એની વ્યાખ્યા હતી। તો જો અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ લઈ લીધો સાહેબ, વિદ્યુત ક્ષેત્રમાં હજી મૂકો નથી, એટલે એનો મતલબ એમ કે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો નથી તો લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્ર અત્યારે કેટલું છે? તો કે ઝીરો। વ્યાખ્યા અનુસાર એનો દરેક પરમાણુ એમાં શું હશે? તો કે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત હશે, એટલે એમાં ડાયપોલની રચના થતી નથી। આ ધન ને ઋણ આવા છ પરમાણુ અહીંયા બતાવું છું બરાબર, હોય અસંખ્ય, આ ધન અને ઋણના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત બરાબર, અહીંયા ધન અને ઋણના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત, આ પ્લસ અને માઇનસ, આ પ્લસ અને માઇનસ। રેડી, આ ધ્રુવે ડાયલેક્ટ્રિક પદાર્થ મેં દોરેલો હોય એના પરમાણુમાં ધન અને ઋણ વિદ્યુત ભારની ગોઠવણી જે પ્રકારની હશે કે એના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત હશે, તો પહેલો મુદ્દો આ લખી જ નાખો પછી એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો। હાલો, પહેલો મુદ્દો હું લખશો તો કે અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થમાં પદાર્થના પરમાણુમાં અથવા તો અણુમાં પરમાણુમાં ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એની ગોઠવણી એ પ્રકારની હોય છે કે જેથી તેના કેન્દ્રો એકબીજા પર સંપાત
થાય છે અને સંપાત થાય એટલે આમાં વિદ્યુત ડાયપોલ ન હોય એટલે કે એક કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી રેડી આ પહેલો મુદ્દો એનો કમ્પ્લીટ હવે બીજો મુદ્દો એમાં હવે હું કરવાનું કીધું તમને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દો એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એને મૂકી દો એટલે એનો મતલબ એમ કે વિદ્યુત ક્ષેત્ર છે એટલે એનું મૂલ્ય હવે ઝીરો નથી જો ક્ષેત્ર રેખા હોય દર્શાવી દઉં જોડિયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે હાલો આ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આવો અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ મૂકી દો તો વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત ભાર ઉપર આ સૂત્ર અનુસાર બળ લાગે એ આપણને પહેલા ચેપ્ટરથી જ ખબર છે ધન હોય તો ક્ષેત્રની દિશામાં લાગશે અને ઋણ હશે તો આ બેની દિશા વિરુદ્ધ હશે તો ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે તો આ પદાર્થને ઉપાડીને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દેવો તો પરમાણુના ધન ઉપર ક્ષેત્રની દિશામાં એટલે આમ જમણી બાજુ અને આમાં ઋણ છે એમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે ડાબી બાજુ બળ લાગશે એટલે ધન છે ને એ ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર પામશે અને ઋણ છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે એટલે એનો મતલબ એમ કે કેન્દ્રો છે ને છૂટા પડશે આવું થશે જો આ માની લો કે એક પરમાણુ લઉં આ ધન વિદ્યુતભારનું કેન્દ્ર અહીંયા અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર અહીંયા હવે એને વિદ્યુત ક્ષેત્રમાં તમે નાખી દો ને એટલે ધન ઉપર આમ બળ લાગે એફ બરાબર ક્યુ ઈ વિદ્યુત ક્ષેત્ર વડે અને ઋણ છે એના ઉપર આ દિશામાં બળ લાગશે બરાબર એફ બરાબર ક્યુ ઈ સૂત્ર અનુસાર ઋણ વિદ્યુત ભાર છે અહીં માઇનસ આવેલ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ હોય આ બે બળ આમ લાગે એટલે કેન્દ્રો શું થતા જાય છૂટા પડશે તો જો અહીં નીચે બતાવી દો આ જ પરમાણુ અહીંયા લીધો છે કેન્દ્રો છૂટા પડે એટલે ઋણનું કેન્દ્ર આ બાજુ જતું જાય અને ધનનું કેન્દ્ર આ બાજુ જતું જાય આ કેન્દ્રો છૂટા પડ્યા એટલે એનો મતલબ એમ કે એમાં ડાયપોલ પ્રેરિત થઈ પણ ક્યાં સુધી આવું સ્થાનાંતર થાય બરાબર બે વચ્ચેનું અંતર આ ડાબી બાજુ સ્થાનાંતર પામશે આ જમણી બાજુ એ સ્થાનાંતર પામશે પણ ક્યાં સુધી તો કે આ જે બાહ્ય બળ વિદ્યુત ક્ષેત્ર વડે જે લાગે છે એ બાહ્ય બળ અને એક અહીંયા બે વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગતું હોય આ ધન છે ઋણ ઉપર આમ બળ લગાડે એટલે એને કહી દઉં છું પુનઃસ્થાપક બળ મૂળ સ્થિતિમાં લઈ જતું બળ બરાબર બે પ્રકારના બળ લાગશે મન લો કે ઋણ વિચાર તો એક બળ તો ક્યુ લાગે છે તો કે આ બાહ્ય બળ અને બીજું ક્યુ લાગશે તો કે ધન વડે એના ઉપર આકર્ષી બળ એટલે આકર્ષી બળ એટલે આ પુનઃસ્થાપક બળ નામ આપવું એને તમે ધન જો હો ને તો એના ઉપર બે બળ લાગે છે એક તો ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ એટલે આ બાહ્ય બળ બીજું ઇલેક્ટ્રોન વડે ટૂંકમાં આ ધન વિદ્યુત ભારિત કણ છે એના ઉપર આકર્ષી પ્રકારનું બળ એટલે પુનઃસ્થાપક બળ રેડી આ બે બળના મૂલ્ય સરખા થઈ જાય ને એટલે કે પુનઃસ્થાપક બળ આ બાહ્ય બળને સમતોલે એટલે ટૂંકમાં બે બળના મૂલ્ય સરખા દિશા વિરુદ્ધ છે એ સરખા થઈ જાય એટલે આ બે બળ સરખા થઈ જાય એટલે પરિણામી ઝીરો થાય આ બે બળ સરખા થઈ જાય એટલે પરિણામી ઝીરો થાય નિયાનું સ્થાનાંતર અટકી જાય એમને એમ કે આમ છૂટા નથી પડ્યા રાખવાના બરાબર અહીંયા સુધી છૂટા પડશે જ્યારે પુનઃસ્થાપક બળ બાહ્ય બળને સમતોલે બે બળના મૂલ્ય સરખા થઈ જાય ત્યારે આ સ્થાનાંતર શું થઈ જશે એમાં અટકી જશે પણ એમાં ડાયપોલ પ્રેરિત થઈ જાય બરાબર આવી અસર જોવા મળશે પાછું અહીંયા સમજાવી દઉં તમને કે માની લઉં કે અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ હશે તો એનો એક પરમાણુ મેં અહીંયા દર્શાવેલો છે એમાં ધન અને ઋણના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત હોય છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતો નથી આ પરમાણુ પણ જેવો એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો એટલે ધન ઉપર ક્ષેત્રની દિશામાં અને ઋણ ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ટૂંકમાં બે ઉપર પરસ્પર વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લાગવાનું ચાલુ થાય એને લીધે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામશે બરાબર ધન અને ઋણ એકબીજાથી એમ દૂર દૂર રહેલા જશે કેન્દ્રો છૂટા થઈ જશે પણ ક્યાં સુધી તો કે આની વચ્ચે લાગતું જે પુનઃસ્થાપક બળ છે
या बाह्य बल ने समतोले त्यारे आ स्थानांतर अटकी जशे। स्थानांतर अटकी जशे पछी एमां जोवा एवुं मळ्युं केन्द्र छूटा थई गया एटले आमां कायमी आमां विद्युत डायपोल मोमेंट आमां प्रेरित थई। हालो आवी असर जोवा मळशे। तो बीजो मुद्दो आनो જો આમાં શું થઈ જશે હવે તો કે આમાં ડાયપોલ પ્રેરિત થશે। અચ્છા અચ્છા પરમાણુ પેલા દોરી નાખું। ક્ષેત્રની દિશામાં ધન, વિરુદ્ધ દિશામાં ઋણ, બરાબર ડાયપોલ પ્રેરિત થાય બધાને। હલો બીજો મુદ્દો મને મળી ગયો, હલો લખશો હું એમાં તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય ડાયટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો તેના ધન અને ઋણ વિદ્યુત ભાર ઉપર પરસ્પર વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લાગવાથી ધન અને ઋણ વિદ્યુત ભારો પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે છે, બરાબર ધન ક્ષેત્રની દિશામાં સ્થાનાંતર પામશે અને ઋણ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામશે। તો આવું લખી આપું હવે આવા અધ્રુવીય ડાયઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના અણુના ધન અને ઋણ વિદ્યુત ભાર પર પરસ્પર વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લાગે છે એટલે વિદ્યુત ક્ષેત્રવાળે લાગશે અને તેથી એ ધન અને ઋણ શું થાય વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામે છે। પણ ક્યાં સુધી સ્થાનાંતર પામશે એમને હું હાઈલાઈટ જાય બે છૂટા છૂટા થયા જ રાખશે તો કે ના, તો ક્યાં સુધી આવું સ્થાનાંતર પામશે તો કે જ્યારે તેમાં લાગતું પુનઃસ્થાપક બળ એટલે મૂળ સ્થિતિમાં લઈ જતું બળ એટલે બે વચ્ચે લાગતું આકર્ષી પ્રકારનું બળ ટૂંકમાં એ બાહ્ય બળને સમતોલે, સમતોલો એટલે એના મૂલ્ય જેટલું દિશા વિરુદ્ધ એટલે પરિણામી ઝીરો થઈ જાય, બરાબર બાહ્ય બળને સમતોલે ત્યારે આ જે સ્થાનાંતર થતું હતું એ સ્થાનાંતર અટકી જાય છે। જોવા હું મળ્યું તો કે ડાયપોલ પ્રેરિત થઈ ગઈ અને દરેક પરમાણુમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ છે। હાલો હવે શું થશે એ જો, આ દરેક પરમાણુની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મળી પણ જો આ બધી ડાયપોલ છે ક્ષેત્રની દિશામાં ગોઠવાશે, ખબર કેમ પડશે? આપણે અગર આવો પ્રશ્ન આવી ગયો કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો તેના ઉપર ટોર્ક લાગે, સ્ટો બરાબર પી ઈ સાઇન થીટા, ટોર્ક લાગવાથી બધી ડાયપોલ ક્ષેત્રની દિશામાં જાય અને ક્ષેત્રની દિશામાં ટૂંકમાં સંતુલનમાં આવે, ક્ષેત્રની દિશામાં સ્થિર થાય,
बराबर आवा क्वेश्चन पहला चैप्टर में आ गया है कि समान विद्युत क्षेत्र में विद्युत डायपोल मुकवामां आवे तो तेना ऊपर लगता टोर्कन सूत्र मेळवी तेनी वर्तणूक चर्चो। तो एनी अंदर एवं जोवा मळतुं हतुं कि विद्युत क्षेत्र में विद्युत डायपोल तमे गमी दिशा मूको ए टोर्क लागवाथी फरीने क्षेत्रनी दिशा में जाए। तो जो आ बधी डायपोल ज थई गई, आ बधाई परमाणु एटले बधाई परमाणुनी अंदर विद्युत डायपोल हवे प्रेरित थई गया, डायपोल ज छे बधी अने विद्युत क्षेत्र में छे। तो डायपोल बधी कई दिशा में रहे तो कि विद्युत क्षेत्रनी दिशा में ज गोठवाय, अने विद्युत क्षेत्रनी दिशा में गोठवाय तो बधी डायपोल मोमेंटनो सरवाळो करूँ तो आखा पदार्थ में कुल विद्युत डायपोल मोमेंट मने मळशे। आनी बे होय बे होय, आ बधी डायपोलनी विद्युत डायपोल मोमेंटनुं मूल्य बे होय तो आखा पदार्थनी केटली थाय तो के 12। बधुं एक ज दिशा में एटले अधिश सरवाळो थाय, आ बे 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 ने बे, टोटल 12 विद्युत डायपोल आखा पदार्थ में प्रेरित थाय। तो ये मुद्दों लखी शकूँ कि विद्युत डायपोल तो मिली पी विद्युत डायपोल था है हूँ तो कि बधी विद्युत डायपोल क्षेत्र की दिशा में गोठवा है, तो क्षेत्र की दिशा में गोठवा है तो आखा पदार्थ में विद्युत डायपोल मळशे। तो तीजो मुद्दों, हवे आ प्रेरित थती विद्युत डायपोल विद्युत क्षेत्र की दिशा में गोठवाय छे। अने तेमनो तेमनी विद्युत डायपोल मोमेंट नो सरवाळो करता आखा पदार्थ में अथवा तो आखा पदार्थ में विद्युत डायपोल मोमेंट आपने मळशे। हवे जो पूरुं नथी थतुं ईज मुद्दाने आगळ वधारुं छुं अने जे विद्युत डायपोल आखा पदार्थ में मळी ए विद्युत क्षेत्रना समप्रमाण में होय, बराबर जे विद्युत डायपोल मोमेंट मळे छे विद्युत क्षेत्रना समप्रमाण में। हालो पहला तो दरेक परमाणु में विद्युत डायपोल मोमेंट आपणने मळी, पछी एवी खबर पड़ी कि आ प्रेरित थती विद्युत डायपोल छे विद्युत क्षेत्र की दिशा में गोठवाशे, सरवाळो करूँ तो आखा पदार्थ ने विद्युत डायपोल मोमेंट मळे मने। पण आ विद्युत डायपोल मोमेंट छे आ लागू पाड़ेल विद्युत क्षेत्र ई जीरो छे ना समप्रमाण में होय, खबर केम पड़े? मानी लो कि आलो विद्युत क्षेत्रनुं मूल्य वधारूँ ने तो आना उपर लागता बळ ई वधे, विद्युत क्षेत्रनुं मूल्य हूँ वधारूँ तो आना उपर धन उपर लागतुं बळ अने ऋण उपर लागतुं बळ वधे, बळ वधे ने तो आ केन्द्रों वधारे छूटा थाय, केन्द्रों वधारे छूटा थाय तो पी बराबर क्यू इंटू टू ए अनुसार विद्युत डायपोल मोमेंटनुं मूल्य मोटू मळे। तो बधाईनी विद्युत डायपोल मोमेंट मोटी मळे तो आखा पदार्थनी विद्युत डायपोल मोमेंट ए वधी जाय। रेडी? एटला विद्युत क्षेत्रना समप्रमाणमां होय, विद्युत क्षेत्र वधारो एटला आना बळ वधे, केन्द्रों वधारे छूटा पड़े, अंतर वधशे आनी वच्चेनुं एटले विद्युत डायपोल मोमेंट ए वधशे अने आखा पदार्थनी विद्युत डायपोल मोमेंट ए वधे। एटले एक वाक्य हजी उमेरुं छुं आमां, पाछो मुद्दो कही दो कि आ प्रेरित थती जी विद्युत डायपोल मोमेंट छे दरेक परमाणु में प्रेरित थती विद्युत डायपोल मोमेंट विद्युत क्षेत्र की दिशा में गोठवाई जाशे अने बधी विद्युत डायपोल मोमेंट नो सरवाळो करूँ तो समग्र पदार्थ की विद्युत डायपोल मोमेंट मने मळे। अने आवुं लखी शकूँ कि आ विद्युत डायपोल मोमेंट जी मळी पदार्थ ने आ विद्युत डायपोल मोमेंट बाह्य विद्युत क्षेत्र समप्रमाण में हुई छे, हालो त्रीजो मुद्दो कम्प्लीट। आ विद्युत डायपोल मोमेंट नी चर्चा चालू थई गई, हजी एक मुद्दो हूँ लखी शकूँ के आनी अंदर एकम कदमा बराबर एकम कद में प्रेरित थती विद्युत डायपोल मोमेंट होय तो तेने पोलेराइजेशन कहेवामां, आ तो कुल विद्युत डायपोल मोमेंट मळे। पण आनो एक एकमनुं कद लऊं, एक एकमनुं कद
एमा जी विद्युत डाइपोल मोमेंट मळे मळे एने पोलेराइजेशन अथवा तो ध्रुवीभवन सदिश पी वडे दर्शावामां आवे छे। एकम कदमां विद्युत डाइपोल मोमेंट आजी मुद्दो छे ने पदार्थनी कुल विद्युत डाइपोल मोमेंट छे, आखा पदार्थमां उत्पन्न थती कुल विद्युत डाइपोल मोमेंट छे। आमां एकम कदमां विद्युत डाइपोल मोमेंट होय तो एना माटेनो मुद्दो लखी नाखू के हवे अहीं पदार्थमां एकम कदमां प्रेरित थती विद्युत डायपोल मोमेंट ने पोलेराइजेशन कहे छे, अने जेने पी वडे दर्शावाय छे। बीजू छे तो विद्युत डाइपोल मोमेंट ज, अहीं ऊपर वाक्य लख्युं छे कि बाह्य विद्युत क्षेत्रना समप्रमाणमां हो। हालो पी आ एकम कदमां विद्युत डाइपोल मोमेंट छे, कुल नथी, आने पोलराइजेशन कहेवामां आवे छे। बाह्य विद्युत क्षेत्रना समप्रमाणमां हो, समप्रमाणतानी निशानी हूँ दूर करी नाखू, अरे जमणी बाजुए जी अचळांक आवशे ई काई ई अने ई जीरो, अने काई वाँचवामां आवे आवी निशानी आ लीटो सीधो वाँचवामां आवे छे, अने का ई ओलो आल्फा बीटा गेमा एवं वाँचता हो एमां का ई वाँचवामां आवे छे। बराबर, एटले आ प्रकारनुं सूत्र तैयार थयुं, एमां आ काई ई छे। बाजूमां तमारे लखवुं जोईए कि ज्यां अचळांक छे काई ई एने इलेक्ट्रिक ससेप्टिबिलिटी कहेवामां आवे छे। बराबर, इलेक्ट्रिक ससेप्टिबिलिटी आवुं नाम आपेलुं छे બુકની અંદર। એટલે અહીંયા આખા પ્રશ્નનો જવાબ કમ્પ્લીટ થશે। બરાબર, આટલી વસ્તુ તમારે આની અંદર આપવી પડે। ફરીથી એકવાર રિપીટ કરી દઉં, જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે જ, પેલા તો અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ તમે લીધો હતો, પેલો મુદ્દો અહીંયા લખ્યો હતો, અત્યારે તો ચકાઈ ગયો છે એ, પણ પેલો મુદ્દો લખ્યો હતો કે અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થ હોય તેના પરમાણુમાં ધન અને ઋણ વિભવની ગોઠવણી એ પ્રકારની હશે એના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થતા હોય, તેથી કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી। બીજો મુદ્દો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એને, તો એનો મુદ્દો આવ્યો કે હવે આવા અધ્રુવીય ડાયલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના અણુના ધન અને ઋણ વિદ્યુતભાર ઉપર પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગશે। ધન ઉપર ક્ષેત્રની દિશામાં, ઋણ ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લાગશે, એને લીધે ધન અને ઋણ છે પરસ્પર વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર પામશે। પણ ક્યાં સુધી? તો કે એની વચ્ચે લાગતું જે આકર્ષી પ્રકારનું બળ એટલે કે પુનઃસ્થાપક બળ છે એ વિદ્યુત ક્ષેત્ર વડે લાગતા બાહ્ય બળને સમતોલે ત્યારે આ સ્થાનાંતર અટકી જાય છે। અટકી જશે પણ દરેકની અંદર આવી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ ગઈ। બરાબર, દરેક પરમાણુમાં વિદ્યુત ડાયપોલ પ્રેરિત થઈ, તો એના ઉપરથી ત્રીજો મુદ્દો કે આ બધી પરમાણુની ડાયપોલ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાશે। ડાયપોલ એના ઉપર વિદ્યુત ક્ષેત્ર વડે ટોર્ક લાગશે, એટલે બધી જ વિદ્યુત ડાયપોલ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે, અને વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવે તો બધી વિદ્યુત ડાયપોલની વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો સરવાળો કરો એટલે આખા પદાર્થની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મને મળે, અને જે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ મને મળશે એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હશે। આ લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્ર જે ઈ ઝીરો છે એના સમપ્રમાણમાં હશે। આનું મૂલ્ય વધારશો તો આના ઉપર લાગતા બળ વધશે, બળ વધે તો સ્થાનાંતર વધુ થશે, તો બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર વધે, અંતર વધે તો પી બરાબર ક્યુ ઇન્ટુ ટુ એ, એમાં ટુ એ વધ્યું તો પી એ વધશે, તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ વધે, એટલે વિદ્યુત ક્ષેત્ર વધારો ને એટલે પદાર્થની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વધશે, અને વિદ્યુત ક્ષેત્ર ઘટાડશો તો પદાર્થની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઘટશે એટલે એના સમપ્રમાણમાં હોય છે। રેડી આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની ચર્ચા કરી, પણ હજી એક ચર્ચા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટેની આવશે। આ તો આખા પદાર્થમાં કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની ચર્ચા થઈ, પણ આમાંથી એકમ કદમાં પદાર્થના એકમ કદમાં પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય તેને પોલેરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન કહેવામાં આવે છે, અને જેને સદિશ પી વડે દર્શાવવામાં આવે છે।
બરાબર, એકમ પદાર્થની અંદર એક એકમ કદમાં પ્રેરિત થતી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હોય તો એને પોલેરાઇઝેશન નામ આપવાનું તમારે, અથવા તો ધ્રુવીભવન નામ આપવાનું, એને દર્શાવવા માટેની સંજ્ઞા સદિશ પી છે. બીજું છે તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જ એકમ કદમાં, તો એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં જ હોય. સમપ્રમાણતાની નિશાની દૂર કરું, જમણી બાજુએ અચળાંક કાય ઈ ઉમેરેલું છે, લખી નાખાય જ્યાં સમપ્રમાણતા અચળાંક કાય ઈ છે, એને ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી કહેવામાં આવે છે. રેડી? એટલે અહીંયા પ્રશ્નનો જવાબ પૂરો થશે. એટલે એક મુદ્દો આનો આવ્યો, પછી બીજો મુદ્દો આનો આવ્યો, અને ત્રીજો મુદ્દો વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો આવ્યો, ત્રીજો અને ચોથો. ત્રીજો મુદ્દો કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો છે, અને ચોથો મુદ્દો એકમ કદમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો છે. હાલો અહીંયા 11મો પ્રશ્ન હું પૂરો કરું છું.